વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન જે તમારી વાર્ષિક પરીક્ષા છે એપ્રિલ બે હજાર બાવીસ કુલ એસી માર્ક્સનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ બનાવો તો ચેનલને સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક તો તમે જોઈ શકો છો સોળ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો હશે બરાબર પહેલા પ્રશ્નમાં તો પહેલો પ્રશ્ન છે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તમને ચાર ઓપ્શન આપે છે એકદમ ઇઝી તમને આવડવું જોઈએ કે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી બરાબર તો દયાનંદ સરસ્વતી રાજા રામ મોહન રાય સ્વામી વિવેકાનંદના જ્યોતિબા ફૂલે ચાર ઓપ્શનમાંથી એક સચોટ જવાબ તમારે પસંદ કરવાનો છે બીજો પ્રશ્ન છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોના પ્રયત્નોથી થઈ હતી બરાબર તો તમે જાણો છો કે એઓ હ્યુમ દ્વારા જે છે એ થઈ હતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં છે તો તમને ચાર ઓપ્શન આપ્યા છે દિલ્હી મુંબઈ અમદાવાદ ચંદીગઢ તો આ તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે કપાળમાં ચંદન ન લગાડવાની અને કેસ કરતર ન કરવાની પ્રતિજ્ઞા કયા ક્રાંતિકારીએ લીધી હતી તો ચાર ઓપ્શન છે વીર સાવરકર વાસુદેવ બળવદરાય ફટકે ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદ તો અચારમાંથી એક યોગ્ય જ તમને ખબર હોવી જોઈએ ને તમારે એનો આન્સર કમેન્ટ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન તો આપણા દેશમાં હવે પછી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવશે તો છેલ્લે બે હજાર અગિયારમાં કરવામાં આવી હતી હવે ક્યારે કરવામાં આવશે તો એક્ઝેક્ટ દસ વર્ષ પછી બે હજાર એકવીસ તમને ખબર હોવી જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો ગણાવ્યો છે તો તમે જાણો છો કયો કાયદો તો જે સતી રોલ્ટ એક્ટ જે છે એ બરાબર એક કાળો કાયદો ગણાયો છે અને સાતમો પ્રશ્ન છે વ્યક્તિગત સત્યગ્રાહી તરીકે ગાંધીજી કોની પસંદગી કરી હતી તો જ્યોતિબા ફૂલે વિનોબા ભાવે કસ્તુરબાને મેડમ કામા તમને ચાર ઓપ્શન આપ્યા છે તો યોગ્ય જવાબ તમારે આવશે વિનોબા ભાવે યુનોનું પૂરું નામ શું થાય તો યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન થશે ઓકે ચાર ઓપ્શન આપ્યા છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ નવમો પ્રશ્ન છે આફ્રિકા ખંડને કયા ખંડ તરીકે ઓળખવામાં આવતો હતો તો અંધારીઓ ખંડ આવશે બરાબર ચાર ઓપ્શન આપ્યા છે ટાપુ ખંડ છે તો અહીંયા આપણે અંધારીઓ ખંડ લખીશું દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે તો નાઇલ નદી કે એમેઝોન તમારે આન્સર કમેન્ટ કરવાનો છે મત્સ્ય ઉદ્યોગ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તો મત્સ્ય ઉદ્યોગ કયા ક્ષેત્ર આવે દ્વિતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર કે વાહન વ્યવહાર ક્ષેત્ર યો કે તમારે કમેન્ટ કરવાનો છે માનો બારમો પ્રશ્ન છે પાણીના પ્રદૂષણથી કયા રોગ થાય છે તો કયો રોગ થાય કોલેરા બરાબર ભારતના બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે તો કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો તમને ઓપ્શન આપ્યું છે એકવીસ બાવીસ ત્રીસ કે પંદર તે એકવીસ કે બાવીસ બેમાંથી એક આવે તમારે હાજર કમેન્ટ કરવાનો છે સમીને કાનૂન ભંગની લડત અનન્વય કઈ ઘટના બની હતી તો ચાર ઓપ્શન છે જલિયાવાલા બાગ હત્યાકાંડ બારડોલી સત્યાગ્રહ કે વિદ્યાપીઠોની સ્થાપના કે દાંડી કૂચ તો યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ તમે પંદરમો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ કોને નિમણૂક કરવામાં આવી હતી તો કોણ આવશે અહીંયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધીજી કે વીપી મેનન જો કે જા તમારે કમેન્ટ કરવાનો રહેશે ગુજરાતી સ્થાપના કયા દિવસે થઈ હતી તો એક મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બેમાં ચાર ખાલી જગ્યા આવડતું તમને પૂછવામાં આવશે પ્રશ્ન પ્રશ્ન પહેલી જે ખાલી જગ્યા છે પ્રશ્ન નંબર એક બરાબર પહેલી તેમાં જુઓ દયાનંદ સરસ્વતી ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી હતી તમને આવડવું જોઈએ કયો ગ્રંથ હતો એ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે તો બીજા ક્રમે આવશે પ્રથમ ક્રમે ચીન છે તમામ સમસ્યાઓના મૂળમાં ખાલી જગ્યા જવાબદાર છે પછી ભારત સંઘમાં જોડાવવાની સૌ પ્રથમ પહેલ ભાવનગરમાં રકાયા રાજાએ કરી હતી ચલો હવે આગળ ખરા ખોટા છે એશિયાક્રમ પૃથ્વી ઉત્તર ગોળાદમાં આવેલો છે તો વિધાન સાચું છે કે ખોટું પછી દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી યુનાઇટેડ નેશન્સ ડે ઉજવવામાં આવે છે દબણ રોગ દૂષિત પાણીથી થાય છે તો વિધાન ખોટી છે કે દમનો રોગ જે છે એ ખરેખર શ્વા શ્વાસના લીધે થાય વાયુ પ્રદૂષણને લીધે પાણીથી ના થાય એ વિધાન કેવું છે ખોટું છે બેરામજી માલબારીએ હર્ષદ ગુપ્તા નામનું પત્ર બહાર પાડ્યું હતું એ વિધાન કેવું છે સાચું કે ખોટું એ તમારે કમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચાર જોડકા આવેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રામકૃષ્ણ વિસન મઠ આર્ય સમાજ વાબી આંદોલન પંચમહાલ ભિલ્લ સેવા મંડળ તો શું આવે દયાનંદ સરસ્વતી ઠાકર બાપા યોગ્ય આપ તમે જોડકા જોડવાના છે ત્યારબાદ આગળ ચાર માર્ક્સનું મને ઓળખો બરાબર તો તમારે એનું નામ લખવાનું છે કે મેં કેસરી અને મરાઠા નામના બે વર્તમાનપત્રો શરૂ કરે તો કોણ હતું એનું તમારું ઓળખ બતાવવાની છે હું મીઠું લઈને પસાર થતી હોડીને ઉથલાવી દેતો કોણ હતો એ તમારે લખવાનું છે અહીં ત્રીજું છે હું ભારતનું પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યો હતો તમારે પ્રથમ રાષ્ટ્રપ્રમુખનું નામ લખવાનું છે હું અને ગીરના જંગલમાં રહું છું એ કોણ છે એ તમારે લખવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખોટો શબ્દ હોય એ તમારે ચેકી મારવાનો છે બરાબર ચલો પહેલો જોઈએ આપણે જ્યોતિબા ફૂલે સત્ય શોધક ખાલી જગ્યાએ સમાજની સ્થાપના કરી તો સમાજ આવે કે પ્રાર્થના આવે તો સમાજ આવે બરાબર પ્રાર્થનાને આપણે ચેકી મારીશું ત્યારબાદ દાદાભાઈ નવોરજી આવે કે લોકમાન્ય તિવર તો શું આવે નવોજી એટલે લોકમાન્ય તેવું તિલક જે છે એને ચેકી મારીશું ત્યારબાદ લગ્ન પ્રતિબંધ ધંધારા મુજબ પુરુષની ઉંમર કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે તો પુરુષની ઉંમર એકવીસ વર્ષ સ્ત્રીની અઢાર એટલે અઢારને આપણે ચેકી મારીશું સામાન્ય રીતે ચીજોના વધતા ભાવોને મોંઘવારી કહેવાય કે નફાખોરી કહેવાય તો જે ભાવ વધે છે ચીજોનો ભાવ વધે છે તો એને શું કહેવાય મોંઘવારી કહેવાય નફાખોરીને આપણે ચેકી જે ખોટું હોય એને ચેકી મારવાનું શાળામાં ભણાવતા એક શિક્ષક ખાલી જગ્યા ક્ષેત્રમાં આવે તો સંગઠિતમાં આવે અસંગઠિત આપણે ચેકી મારીશું ક્લિયર એકદમ ઈઝી છે આ રીતે તમારે કામ કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણમાં એક વાક્યમાં છે કોઈ પણ ચાર લખવાના છે બરાબર ખાસ તૈયાર કરજે દેજો હું તમને કયો પ્રશ્નો ગાંધીજીએ દાંડીકૂદની શરૂઆત અમદાવાદના કયા આશ્રમથી કરી હતી તમને આવડું જોઈએ યુનોનું સૌથી મોટું કયું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આપણા દેશ કઈ તારીખે આઝાદ થયો પિરામિડ કયા દેશમાં આવેલો વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે પછી બે ગુણના પ્રશ્નોમાં કોઈ પણ ત્રણ લખવાના છે આ ત્રણે ચાર પ્રશ્નો આપે છે ચારે ચાર કરતા જો પરીક્ષામાં સો ટકા આવશે પ્રદૂષણ એટલે શું જન્મદર એટલે શું રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળો લખો અસાહાર આંદોલન વખતે કઈ કઈ રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ બે માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ હવે ત્રણ ગુણના પ્રશ્નો જોઈએ બરાબર તો રામપ્રસાદ બિસ્મલ શા માટે ફાંસી આપવામાં આવી સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓ હતી બરાબર તો કોઈપણ ત્રણ પ્રશ્નો લખવાના છે બે બે માર્ક્સના છે અહીંયા તમને છ માર્ક્સ મળશે ત્યારબાદ વિદ્યાર્થીઓ કારણ આપવાના છે બે બે માર્ક્સના છે કોઈપણ ત્રણ કારણોના જવાબ લખવાના એટલે ખાસ આ ચારે ચાર તૈયાર કરી દેજો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ત્રણ માર્ક્સના પ્રશ્નો છે કોઈપણ ત્રણ લખો એટલે ટોટલ નવ માર્ક્સનો પ્રશ્ન થશે કયા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે તો આ ચારે ચાર કરી દેજો પરીક્ષામાં સો ટકા પૂછાશે આ જે સમાજની પ્રવૃત્તિ પછી વસ્તી વિસ્ફોટ ન્યાયતંત્રને શા માટે સ્વતંત્ર રાખવામાં આવે છે અને કઈ કઈ સમસ્યાઓ એ ભારતની આઝાદી સમયે પડકારરૂપ હતી ટૂંક નોંધ લખો ચાર માર્ક્સની ટૂંકનોદ આ બે ટૂંક નોંધ લખવાની છે ત્રણ ટૂંક નોંધ અહીંયા મેં આપી છે તૈયાર કરી દેજો તમને ખૂબ જ ઉપયોગી થશે બરાબર બે ટૂંક નોંધ કરો એટલે આઠ માર્ક્સ મળે ખેડા સત્યાગ્રહ જળ પ્રદૂષણ ભારતનું બંધારણ હવે વિદ્યાર્થી મિત્રો પાંચ માર્ક્સનો તમને નકશો છેલ્લો પ્રશ્ન છે નકશાનો તો તમને નકશો આપવામાં આવશે એમાં તમારે ઉત્તર અમેરિકા ખંડ દર્શાવવાનું છે મક્કરવૃદ્ધ દર્શાવવાની છે અરબ સાગર બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન એસી માર્ક્સ બે હજાર બાવીસનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું વિડીયો ગમે વિડીયો લાઈક કરતા જુઓ અન્ય વિષયના પેપર સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એ જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે નવા વિડીયોનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતો રહે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો